ફ્લેટલેન દિવસ અંતર્ગત પાલી વિસ્તારના તળાવ ખાતે નાના બાળકો અને વાલીઓ દ્વારા શાસ્ત્રોયુક્ત પૂજન અને અર્ચના કરાઈ હતી। વિશ્વ વેટલેન ડે જે દર વર્ષે 2 ફેબ્રુઆરીમાં ઉજવવામાં આવે છે તેનો હેતુ લોકો અને ગ્રહ માટે વેટલેન્ડ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે। આ દિવસ ઈરાનના શહેર રામસરમાં 2 ફેબ્રુઆરી 1971ના રોજ વેટલેન્ડ પરના કન્વેન્શનને અપનાવવાની તારીખ પણ દર્શાવે છે। આ વર્ષની ઝુંબેશનું કેન્દ્રબિંદુ વેટલેન્ડ્સ માટે પગલાં લેવાનું છે। વિશ્વની વિનાશ પડતી જમીનોને અદૃશ્ય થવાથી બચાવવા આપણે અધોગતિ પામ્યા છે તેને પુનઃસ્થાપિત કરવા માટે નાણાકીય માનવીય અને રાષ્ટ્રીય મૂડીનું રોકાણ કરવાની અપીલ છે। 2 ફેબ્રુઆરી 2022 પ્રથમ વર્ષ છે જ્યારે વિશ્વ વેટલેન્ડ દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો। ભાલી વિસ્તારમાં આવેલ તળાવ ખાતે નાના બાળકો નિષ્ણાંતો માર્ગદર્શક અનુસાર તળાવની સાફ સફાઈ કરતા હોય છે। તળાવ પર આવતા પક્ષીઓથી માહિતગાર થાય છે, પર્યાવરણ વિશે નવી માહિતી પ્રાપ્ત કરે છે, જ્યારે વિશ્વ વેટલેન્ડ ડેના અવસરે નાના બાળકો વાલીઓ દ્વારા નિષ્ણાંતોના માર્ગદર્શન અનુસાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું। 2 ફેબ્રુઆરી એટલે જળ પ્લાવિત વિસ્તાર દિવસની ભાયલી વિસ્તારમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। ભાયલીમાં આવેલ મડકર વાસના બાળકો અને તેમના માતા પિતા દ્વારા તળાવની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ તળાવમાં દેશની 7 જેટલી વિવિધ નદીઓનું પવિત્ર પાણી અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ તળાવની પૂજા કરવામાં આવી હતી। તળાવની પૂજા કર્યા બાદ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ પક્ષીઓને સમર્પિત નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। આજે વર્લ્ડ વેટલેન્ડ ડે એટલે કે વિશ્વ જળ પ્લવિત પ્રદેશનો દિવસ છે। જળાશય દિવસ અલગ હોય છે, જળ પ્લવિત પ્રદેશનો દિવસ છે એટલે કે વેટલેન્ડ એટલે જ્યાં પાણી હંમેશા રહેતું હોય અને એ જે જમીન હોય એને જળ પ્લવિત પ્રદેશ કહેવાય। આપણી સંસ્કૃતિમાં જળાશયોને બહુ જ માન આપવામાં આવ્યું છે અને જેટલી પણ સંસ્કૃતિઓ જ્યાં ઊભી છે આજે પણ એ નદી અને બીજા જળાશયોના કિનારે ઊભી, તો આપણી સંસ્કૃતિને યાદ કરતા આજનો આખો જે કાર્યક્રમ હતો એ ખૂબ સરસ રીતે કરવામાં આવ્યો, જેમાં લોકોને એક જ સંદેશો આપવો હતો કે આપણા તળાવો અને નદીઓ છે એ આપણે એને એક દેવતાનું સ્વરૂપ આપીએ છીએ। આજે આ બાળકોએ એક નવો ચીલો ચાતર્યો છે કે નદી અને તળાવની પૂજા એ લોકોએ કરી અને એ લોકોને આજે જે શીખ મળી છે કે નદી અને તળાવમાં જો કચરો ફેંકીશું તો આપણી સંસ્કૃતિ પણ ક્યારેક ને ક્યારેક આપણે ખોઈ બેસીશું અને સંસ્કૃતિ સાથે આપણું જીવન પણ એટલું જ ખતરામાં આવી જશે। આ જે તળાવ છે એની સાથે બાળકો છેલ્લા 4 વર્ષથી જોડાયેલા છે। 4 વર્ષમાં અનેકવાર એ લોકોએ તળાવ સાફ કર્યું છે, કચરો જે છે એ સાફ કર્યો છે અને એની આસપાસ જે પક્ષીઓ આપ અત્યારે એનો કલરવ સંભળાઈ રહ્યો છે, લગભગ 80 થી 100 જેટલા અલગ અલગ જાતના પક્ષીઓ અહીંયા આવે છે અને એ લોકો ફક્ત એક જ પ્રયાસ કર્યા છે કે આ તળાવ જે છે એને બાકી બધા તળાવોને જેમ સિમેન્ટ અને કોન્ક્રીટના પેવર બ્લોક નાખીને ત્યાં બાળકોને રમવા માટેના સાધનો ઊભા થાય અથવા તો વોકવે બનાવવામાં આવે છે એવું તળાવ એ લોકોને નથી જોતું, પણ એ લોકોને આ પક્ષીઓ માટે એક તળાવ જોઈએ છે એટલે એ આ તળાવ જે છે એને કુદરતી રીતે જ એ લોકો પાછું સજીવ કરવાની પર આખી એક એ લોકોની મુહિમ ચાલી રહ્યા છે।